गुड मॉर्निंग एवरीबॉडी, माई सेल्फ मेहुल बाटविया कमिंग फ्रॉम ओम इंजीनियरिंग कॉलेज जूनागढ़। इन लास्ट लेक्चर वी हैव लर्न अबाउट द टाइप्स ऑफ इंड्यूस्ड डीएमएफ। फर्स्ट इज डायनेमिकली इंड्यूस्ड डीएमएफ एंड सेकंड वन इज सेल्फ इंड्यूस्ड डीएमएफ। डायनेमिकली इंड्यूस्ड डीएमएफ ई इज इक्वल टू बीएलवी और बीएलवी साइन थीटा एंड सेल्फ इंड्यूस्ड डीएमएफ इज द ईएमएफ इंड्यूस्ड इन द कॉइल व्हेन द फ्लक्स ऑफ द इट्स ऑन कॉइल इज चेंज। डायनेमिकली इंड्यूस्ड डीएमएफ इज इक्वल टू बीएलवी अथवा तो बीएलवी साइन थीटा। જ્યારે કંડક્ટર છે એ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર મોશનમાં હોય ત્યારે બી એલ વી ઇક્વેશન આવે છે, અને જ્યારે કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલ બનાવતો હોય છે ત્યારે બી એલ વી સાઇન થીટા ઇક્વેશન ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ડીએમએફ માટે યુઝ કરવામાં આવે છે। ઉપરાંત આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ડીએમએફ જે ઇન્ડ્યુસ થયું છે એની જે ડાયરેક્શન છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી। ફોર ધીસ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રુલ્સ વી હેવ લર્ન્ટ ઇન ફ્લેમિંગ રાઇટ હેન્ડ રુલ્સ વી હેવ સ્ટ્રેચ અવર રાઇટ હેન્ડ એન્ડ ફોર ફિગર મિડલ ફિગર એન્ડ થમ્બ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર। દેન ફર્સ્ટ ફિગર કીપ્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ફિલ્ડ, થમ્બ ઇન ધ ડાયરેક્શન ઓફ મોશન, દેન ધ થર્ડ ફિગર ઇન્ડિકેટ્સ ધ ડાયરેક્શન ઓફ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ડીએમએફ। દિસ ઇઝ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રુલ્સ। ઓલ્સો વી હેવ લર્ન અબાઉટ ધ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ડીએમએફ। સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ડીએમએફ હેઝ ઓલ્સો ટુ ટાઈપ્સ, સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ડીએમએફ એન્ડ મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ડીએમએફ। સો આપણે એ ઉપરાંત આપણે લાસ્ટ ટાઈમ કોફિશિયન્ટ ઓફ કપલિંગ કે ઇઝ ઇક્વલ ટુ એમ અપોન અંડર રૂટ ઓફ એલ વન એલ ટુ એ પણ વી હેવ લર્ન્ટ। ઓલ્સો ઇન લાસ્ટ ટાઈમ વી હેવ સ્ટડી અબાઉટ ધ સિરીઝ કનેક્શન ઓફ ઇન્ડક્ટર। વી હેવ ટુ ટાઈપ્સ ઓફ સિરીઝ કનેક્શન, વી કેન મેડ ઇન્ડક્ટર ઇન સિરીઝ વિથ ટુ ટાઈપ્સ, વન ઇઝ એડિટિવ સિરીઝ કનેક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ સબસ્ટ્રેક્ટિવ સિરીઝ કનેક્શન। ઇન એડિશન એડિશન સિરીઝ કનેક્શન વી ગેટ ધ ઇક્વલન્ટ ઇન્ડક્ટન્સ એલ ઇઝ ઇક્વલ ટુ એલ વન પ્લસ એલ ટુ પ્લસ ટુ એમ, વેર એલ વન ઇઝ ધ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ફર્સ્ટ કોઇલ, એલ ટુ ઇઝ ધ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ સેકન્ડ કોઇલ એન્ડ એમ ઇઝ ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બિટવીન ધેટ ટુ કોઇલ। ઇન સબસ્ટ્રેક્ટિવ સિરીઝ કનેક્શન ઓફ ઇન્ડક્ટર વી ગેટ ધ ઇક્વલન્ટ ઇન્ડક્ટન્સ એલ ઇઝ ઇક્વલ ટુ એલ વન પ્લસ એલ ટુ માઇનસ ટુ એમ, વેર ધ એલ વન એન્ડ એલ ટુ ઇઝ ધ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ કોઇલ નંબર વન એન્ડ કોઇલ નંબર ટુ રિસ્પેક્ટિવલી એન્ડ એમ ઇઝ ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ધ કોઇલ। નાવ ટુડે વી હેવ લર્ન અબાઉટ ધ હેસ્ટરિસિસ લોસ, હેસ્ટરિસિસ લૂપ એન્ડ હેસ્ટરિસિસ ઇફેક્ટ। હેસ્ટરિસિસ મેગ્નેટિક હેસ્ટરિસિસ ગ્રાફિકલ રિલેશન બિટવીન મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી બી એન્ડ એચ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફોર મેગ્નેટિક મટિરિયલ ઇઝ કોલ્ડ મેગ્નેટિઝેશન કર્વ। મેગ્નેટિક ફ્લક્સ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન ફ્લક્સ ઇઝ પાસ્ડ થ્રુ ધ કોઇલ વાઉન્ડ ઓન અ સોફ્ટ આયરન પીસ। ઇફ વી વાઉન્ડ ધ પીસ ઓફ આયરન વિથ અ નંબર ઓફ ટન્સ ઓફ કોઇલ્સ, then if we increase the current through it then flux is produced, and due to flux, flux density and magnetizing force is also produced. The flux increases with the increase in the current due to increase in magnetizing force. As H magnetic field intensity A H is equal to ampere turns upon length, so the flux density also increases. As shown in the figure, with the help of the rheostat we increase the current I, so magnetic field intensity H is also increased. As we know, the H is equal to ampere turns upon length, so ampere current is increased
So H is also increase, and due to increase in current, flux, and so the flux density is also increase. જ્યારે આપણે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે જ્યારે રિઓસ્ટેટની બદલથી હેલ્પથી કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ કરવામાં આવે છે ત્યારે ડ્યુ ટુ કરંટ ફ્લક્સ ઇઝ સેટઅપ ઇન ધ સોફ્ટ આયરન પીસ એ બી સો ફ્લક્સ ઇઝ ઇન્ક્રીઝ ફ્લક્સ ડેન્સિટી ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ ઓલ્સો મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી એચ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ આઈ અપોન એલ સો એઝ આઈ ઇઝ ઇન્ક્રીઝ મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી એચ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ ઇનિશિયલી ઇન્ક્રીઝ ઇન ફ્લક્સ ઇઝ ઇન ધ સેમ પ્રોપોર્શન એઝ ધ ઇન્ક્રીઝ ઇન એચ હવે જ્યારે સ્ટાર્ટિંગની અંદર જ્યારે આપણે કરંટ વધારવાનું કરશું થ્રુ હેલ્પ ઓફ રિઓસ્ટેટ ત્યારે સ્ટાર્ટિંગમાં ગ્રાફમાં દર્શાવેલ પ્રમાણે ઓ એ પોર્શન દરમિયાન ઓ એ પોર્શન દરમિયાન જેમ જેમ કરંટ ઇન્ક્રીઝ થશે એઝ સેમ એચ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ એન્ડ એઝ એચ સેમ પ્રોપોર્શન ફ્લક્સ ડેન્સિટી બી ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ હિયર ઇન ગ્રાફ વી સો ધેટ ધ ઇન એ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એચ ઇઝ ઇન ધ એક્સ એક્સિસ એન્ડ ધ વેલ્યુ ઓફ ફ્લક્સ ડેન્સિટી પુટ ઇન ટુ ધ વાય એક્સિસ એન્ડ વી ડ્રો ધ કર્વ અગેન્સ્ટ બી વર્સિસ એચ દેટ ઇઝ નોન એઝ હેસ્ટરીસિસ લૂપ ઓર મેગ્નેટિઝેશન કર્વ આફ્ટરવર્ડ્સ ધ ઇન્ક્રીઝ ઇન ફ્લક્સ ડેન્સિટી ઇઝ લેસ ડ્યુ ટુ ધ મેગ્નેટિક સેચ્યુરેશન એમ એ ઇઝ ધ મેક્ઝિમમ ફ્લક્સ ડેન્સિટી એન્ડ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય એ એમ આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે ઓ એમ એ ઇઝ ધ મેક્ઝિમમ ફ્લક્સ ડેન્સિટી હવે જ્યારે સી યર આપણે આ સોફ્ટ આયન પીસ છે અને આપણે કોઇલ છે એની ઉપર વાઉન્ડ કરેલી હોય અને થ્રુ રિઓસ્ટેટ જ્યારે આપણે કરંટની વેલ્યુ ચેન્જ કરીએ છીએ આ કરંટ આઈ આ વોલ્ટેજ વી કોઇલ ત્યારે આપણે ગ્રાફ દોરીએ છીએ એચ એન્ડ બી ઇઝ ધ ફ્લક્સ ડેન્સિટી ઓન વાય એક્સિસ એન્ડ એચ ઓન એક્સ એક્સિસ વી સ્ટાર્ટ ફ્રોમ હિયર ઝીરો ઝીરો ઇફ વી ઇન્ક્રીઝ ધ કરંટ ધ એચ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ એન્ડ સેમ એચ ઇઝ ઇન્ક્રીઝ ઇનિશિયલી ધ બી ઇઝ ઇન્ક્રીઝ ઇન સેમ પ્રોપોર્શન ઓ એ ધીસ ઇઝ ઓ એન્ડ ધીસ ઇઝ એ અપ ટુ એ પોઈન્ટ એઝ કરંટ ઇઝ ઇન્ક્રીઝ એચ ઇઝ ઇન્ક્રીઝ એન્ડ બી ઇઝ ઇન્ક્રીઝ બટ આફ્ટર કમિંગ ધીસ એ પોઈન્ટ નાવ વી ઇન્ક્રીઝ ધ કરંટ આફ્ટર કમિંગ ધ પોઈન્ટ એ ઇફ વી નાવ ફર્ધર ઇન્ક્રીઝ ઇન કરંટ એચ કરંટ ઇન્ક્રીઝ આફ્ટર ઓ ઇફ વી ઇન્ક્રીઝ ધ કરંટ એચ ઇઝ ઇન્ક્રીઝ બટ બી ઇઝ not increase after a point because there is a saturation in soft iron piece અહીંયા flux density નું saturation level આવી જવાથી a point પછી જો આપણે કરંટ વધારવામાં આવે તો h ની વેલ્યુ વધે છે પરંતુ b ની વેલ્યુ ઇન્ક્રીઝ નથી થતી now through the rheostat decrease the current so the magnetic intensity H and the flux density B is also decrease but decreased in B is less than H this is because the flux lags behind the current due to the hysteresis effect this is called hysteresis effect yeah then now see here if we decrease the current see here if we want now after coming point A current now we
स्टार्ट टू रिड्यूस और डिक्रीज। हवे जेम करंट आपणे रिड्यूस करशुं तेम एच नी वेल्यू मैग्नेटिक फील्ड इंटेन्सिटी नी वेल्यू रिड्यूस थशे डिक्रीज थशे। ओल्सो फ्लक्स डेन्सिटी बी नी वेल्यू पण डिक्रीज थशे। बन्ने वेल्यू डिक्रीज थशे एज पर करंट। परंतु जेटला प्रमाणनी अंदर एच डिक्रीज थशे तेटला ज प्रमाणमां बी डिक्रीज नहीं थाय। मतलब के एच झड़पथी रिड्यूस थशे बट फ्लक्स डेन्सिटी इज रिड्यूस स्लोली एज कम्पेर्ड टू द मैग्नेटिक फील्ड इंटेन्सिटी। सो इफ वी इन्क्री डिक्रीज द करंट द कर्व टेक द पाथ नॉट ओ टू ए बट न्यू पाथ। दिस न्यू पाथ कम्स। हवे जयरे ए पॉइंट पर पहुंचा पछी जयरे आपणे करंट वधारीए छीए परंतु फ्लक्स डेन्सिटी नथी वधती જ્યારે સેચ્યુરેશન લેવલ આવે છે ધીસ ઇઝ સેચ્યુરેશન। નાવ વી રિડ્યુસ ધ કરંટ ઇફ વી રિડ્યુસ ધ કરંટ એચ વેલ્યુ ઓફ એચ એન્ડ વેલ્યુ ઓફ બી ઓલ્સો ડિક્રીઝ બટ વેલ્યુ ઓફ એચ ઇઝ ફાસ્ટ ડિક્રીઝ એન્ડ વેલ્યુ ઓફ બી ઇઝ રિડ્યુસ બટ સ્લોલી રિડ્યુસ। Due to the hysteresis effect, this is due to hysteresis effect. When the magnetizing force H becomes zero, we get certain flux density OC. This is called the residual flux density. Further, once more, when the magnetizing force H becomes zero, we get certain flux density, that is OC, into the graph. This is called the residual flux density. See here further. જ્યારે આપણે આ પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ જ્યારે આપણે આ પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ ત્યારે કરંટ ઝીરો હોવા છતાં પણ એટ ધેટ પોઈન્ટ કરંટ વેલ્યુ ઓફ કરંટ ઇઝ ઝીરો વેલ્યુ ઓફ એચ ઇઝ ઓલ્સો ઝીરો બટ વેલ્યુ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ નોટ ઝીરો ધીર ઇઝ સમથિંગ વેલ્યુ ઓફ બી હિયર। અહીંયા શું કહેવા માગે છે કે કરંટની વેલ્યુ જ્યારે ઝીરો થાય છે ત્યારે એચની વેલ્યુ ઝીરો થાય છે પરંતુ આ આયરન પીસની અંદર ફ્લક્સ ડેન્સિટી જે છે બી એ થોડાક પ્રમાણમાં રહેલી હોય છે। આ જે ફ્લક્સ ડેન્સિટી જે રહેલી હોય છે તેને આપણે રેસિડ્યુઅલ ફ્લક્સ ડેન્સિટી બી આર કહેવામાં આવે છે। રેસિડ્યુઅલ ફ્લક્સ ડેન્સિટી આ રેસિડ્યુઅલ ફ્લક્સ ડેન્સિટી જે છે ત્યારે કરંટ કોઇલની અંદર ઝીરો હોય છે કોઇલમાં કરંટ ઝીરો હોય છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઝીરો હોય છે પરંતુ ફ્લક્સ ડેન્સિટીની વેલ્યુ ઝીરો નથી હોતી તે વેલ્યુને રેસિડ્યુઅલ ફ્લક્સ ડેન્સિટી કહે છે। વેન મેગ્નેટિઝિંગ ફોર્સ એચ ઇઝ રિવર્સ્ડ બાય ધ રિવર્સિંગ ધ કરંટ ધેન એટ ડી ધ ફ્લક્સ ડેન્સિટી બીકમ ઝીરો ઓડી ઇઝ કોલ્ડ ધ કોર્સી ફોર્સ HC. The Corsi force is that magnetizing force to reduce the residual flux density to zero value. જ્યારે આપણે હવે જ્યારે કરંટ કોઇલની અંદર વેલ્યુ ઝીરો થાય છે એ પછી આપણે બેટરીના કનેક્શન રિવર્સ કરી જસ્ટ વી સી હિયર જ્યારે આપણે કરંટની વેલ્યુ ઝીરો થઈ આફ્ટર reaching the value zero now reverse the connection of battery so direction of current now reversed due to reverse in the direction of current now we increase the current in reverse direction so portion OD is come during this portion we increase the current in reverse direction at this point current is zero and by after this point we reverse the connection of battery so the direction of current is changed and further value of current if we increase then value of H is further increase but during this portion of graph as I is increase, H is increase, but B
is not increased, but value of B is decreased. After reaching this point, this is the point of coercive point. Here the H is, it is called HC, coercive force, force required to reduce the flux density's value become zero. It is called flux density, coercive force HC. હવે આ પોર્શન દરમિયાન શું થાય છે, આ પોર્શને કરંટ ઝીરો થયેલો, એ પછી કરંટની ડાયરેક્શન રિવર્સ કરી અને રિવર્સ ડાયરેક્શનવાળો કરંટ ઇન્ક્રીઝ કરવામાં આવે છે, તેમ એચની વેલ્યુ વધે છે પરંતુ બીની વેલ્યુ ઘટે છે. આ લેટ અસ સી હિયર, ધ કોર્સી ફોર્સ ઇઝ ધેટ મેગ્નેટિઝિંગ ફોર્સ ટુ રિડ્યુસ ધ રેસિડ્યુઅલ ફ્લક્સ ડેન્સિટી ટુ ઝીરો વેલ્યુ. Now, when H is increased, magnetic field intensity is increased by increasing the current I, B is increased. We obtain the curve DE, maximum flux density, EL is equal to BM, that is maximum flux density, but in reverse direction. We get again second time flux density maximum. First time is the maximum flux density during the forward cycle of current, and here we get the once more maximum flux density but in the reverse direction of current. BM is obtained in the opposite direction. Curve EF is obtained when the magnetizing force is decreased at F, reversed I is equal to 0. OF is the residual flux density. So we get again residual flux density. Now further reverse the direction of the current. હવે આપણે ફરી પાછી રિવર્સ ડાયરેક્શન કરશું તો એનો મતલબ એવો થયો કે આપણે ઓરિજિનલ ડાયરેક્શન જ્યારે આપણે પ્રેક્ટિકલ ચાલુ કર્યો એ ટાઈમે જે કરંટની ડાયરેક્શન હતી એ જ ડાયરેક્શન જો ફર્ધર લાવવામાં આવે. Now further reverse the direction of current. The magnetizing force is increased in the original direction and we obtain the curve